गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप धोरण नवनी अंदर ग्रामर पुनरावर्तन करीशुं। आज सुधी तमे गुजराती अंदर विराम चिन्हों अभ्यास करेलो छे। ज्यारे पण लखाण लखता हो छो त्यारे विराम चिन्हों तमे मुकता हो छो, तो विराम चिन्हों केवा होय, क्या एनो उपयोग थाय, ए अगाउना वीडियोमां मैं तमने समजावेलुं छे। छता केटलाक विद्यार्थीओ हजु एमां भूलो करता होय छे, तो आज आप विराम चिन्हों की समझ मेळवी लईए फरीथी एक बार। तो सौथी पहेला ज्यारे आपणे वाक्य लखीए छीए त्यारे वाक्यनी अंदर पूर्णविराम मुकता होईए छीए। ज्यारे विधान पूरू थाय छे त्यारे आपणे पूर्णविराम मुकता होईए छीए। જ્યારે કોઈને કોઈ પ્રશ્ન પૂછવામાં આવતો હોય ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકતા હોઈએ છીએ। જ્યારે કોઈને કોઈ કંઈક વસ્તુ એવી આપણામાં જોવામાં આવી જાય કે આપણે કોઈને જોઈને એકદમ આમ આભાસ આશ્ચર્યચકિત થઈ જઈએ ત્યારે ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે। દુઃખની લાગણી હોય કે પછી કોઈ ડર હોય મનમાં કે પછી કોઈ નવાઈ પમાડે એવું કોઈ દ્રશ્ય જોઈ લીધું હોય તો ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે। પછી એ સિવાય ગુરુવિરામ છે કે જ્યારે કોઈ વાક્ય આપણે બોલતા હોઈએ અને કોઈના બોલતા બોલતા વચ્ચે અટકવાની વાત આવે અને પછી કોઈ કેસ કોઈએ કંઈ કહ્યું હોય એને આપણે એવા ને એવા શબ્દોમાં ફરીથી રજૂ કરવું હોય ત્યારે ગુરુવિરામ મૂકીને પછી જે પણ કંઈ શબ્દો સામેના વ્યક્તિના બોલેલા હોય એ આપણે અવતરણ ચિહ્નમાં મૂકતા હોઈએ છીએ। પછી એ સિવાય લોભ ચિહ્ન છે કે તળપદી ભાષાની અંદર અમુક શબ્દો લોપ થયેલા હોય છે। તળપદી ભાષાની અંદર અમુક શબ્દો લોપ થયેલા હોય છે ત્યાં લોપ ચિહ્ન મૂકેલું હોય છે। પછી લાઘવ ચિહ્ન છે, તો એ લાઘવ ચિહ્ન છે એની અંદર કોઈ વાક્ય છે, કોઈ શબ્દ છે પણ આપણે એને ટૂંકમાં લખવો છે, તો એ જે ટૂંકમાં લખવા માટે ટૂંકમાં જે શબ્દ લખે છે એની પાછળ લાઘવ ચિહ્ન મૂકવામાં આવે છે। ત્યાર પછી અલ્પવિરામ છે, જ્યારે થોડો વિરામ લેવો હોય ત્યારે અલ્પવિરામ મૂકીએ, અથવા તો એક જ પ્રકારની ઘણી બધી વસ્તુઓને એકસાથે આપણે રજૂ કરવાની હોય ત્યારે પણ અલ્પવિરામ મૂકતા હોઈએ છીએ। પછી થોડા કરતાં પણ ઓછો વિરામ લેવાનો હોય છે ત્યારે અર્ધ અલ્પવિરામ મૂકવામાં આવે છે। અને એ સિવાય અવતરણ ચિહ્ન કે જ્યારે કોઈ પાઠનું શીર્ષક હોય, કોઈએ કંઈ કહેલા શબ્દો હોય કે એવું કંઈ જ્યારે આપણે જે પ્રમાણે બોલાયેલું હોય, ઉચ્ચારાયેલું હોય એ જ પ્રમાણે ફરીથી એને રજૂ કરવા માટે એ અવતરણ ચિહ્નમાં મૂકીને એનો ઉપયોગ થતો હોય છે। કોઈ લેખકનું ઉપનામ હોય કે કોઈ એનું સાહિત્ય સર્જનમાં કોઈ વિશેષ કૃતિ હોય, તો આવી જે બધી કૃતિઓને પાઠનું શીર્ષક અને કોઈના બોલાયેલા શબ્દોને એ બધું જેવું છે એવું જ કોઈ પણ ફેરફાર વગર જ્યારે આપણે એને ફરીથી રજૂ કરવાનું હોય છે કે લખવાનું હોય છે ત્યારે અવતરણ ચિહ્ન મૂકતા હોઈએ છીએ। તો આ પ્રમાણે વાક્યની અંદર આપણે વિરામ ચિહ્નોનો ઉપયોગ કરતા હોઈએ છીએ। સૌથી પહેલાં આપણે જોઈએ પૂર્ણવિરામ, તો આ પૂર્ણવિરામ છે તો આજે શાળામાં રજા છે, બરાબર પૂર્ણવિરામ। કોઈ પણ વિધાન જ્યારે પૂરું થાય છે ત્યારે વાક્યની અંતે પૂર્ણવિરામ મૂકવામાં આવે છે। પછી આ છે પ્રશ્નાર્થ ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન જ્યારે કોઈને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે વાક્યની અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે। પછી આ છે ઉદ્ગાર ચિહ્ન, આશ્ચર્યનો ભાવ વ્યક્ત થયો હોય કે કોઈ દુઃખની લાગણી કે કોઈ એવો અંતરનો એવી જ એકદમ અચાનક જ બનતી ઘટના પાછળ કે કોઈ આપણા ઘરે મહેમાન આવવાનું છે ને આપણને ખબર નથી ને અચાનક ઓહો એવું આપણે બોલી જઈએ તો એકદમ જે ભાવ વ્યક્ત થાય છે એની પાછળ ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે। પછી આવશે અલ્પવિરામ, દાળ ભાત શાક રોટલી એવી રીતે આપણે લખવું છે। પછી ઘણા બધા ફ્રૂટ્સના નામ લખવા છે, તો સફરજન કેળા એવું જ્યારે એક એક શબ્દ એક જ વર્ગની ઘણી બધી વસ્તુઓને જ્યારે રજૂ કરવાની હોય ત્યારે અલ્પવિરામ મૂકીને આપણે એ વસ્તુઓના નામ લખતા હોઈએ છીએ, બરાબર। તો અલ્પવિરામ ત્યાં મૂકાય, પછી અર્ધ અલ્પવિરામ વાક્યની અંદર વાંચતા વાંચતા જે આપણને
थोड़ो विरामनी जरूर छे, त्यां अर्ध अल्प विराम, अर्ध अल्प विराम मुकाय छे, बराबर। त्यार पछी अहींया आवशे लघु रेखा, लखती वखते ज्यारे तमे लखता हो छो ત્યારે લખતા લખતા તમારી લીટી પૂરી થઈ જાય છે ને ત્યાં કોઈ શબ્દ તોડવાની જરૂર પડે છે, બે શબ્દો ત્યાં માયા અને બે માતા નથી, તો ત્યાં આપણે વાક્યની જ્યાં લીટી પૂરી થાય છે ત્યાં આમ લીટી નાની કરીને બાકીનો શબ્દ બીજી લીટીથી શરૂઆત કરતા હોઈએ છીએ, ત્યાં લઘુ રેખા મુકાય। ત્યાર પછી ગુરુ રેખા એટલે થોડી મોટી રેખા, તો જ્યારે કોઈ કંઈ કહ્યું છે અને એને ગોપાળ બાપાએ કહ્યું તો અલ્પવિરામ મૂકીને એમને જે કહ્યું છે ત્યાં આપણે ગુરુરેખા મૂકીને બાકી એમને જે કહ્યા છે એ શબ્દો આપણે અવતરણમાં લખીએ ત્યાં ગુરુરેખા મૂકાય છે। પછી આ જે લઘુરેખા છે એનો ઉપયોગ સમાસમાં પણ થાય છે, દ્વંદ્વ સમાસની અંદર બે બે શબ્દોની વચ્ચે, પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે લઘુરેખાનો પ્રયોગ કરવામાં આવે છે। ત્યાર પછી ગુરુરેખા છે આ લઘુરેખા, ગુરુરેખા પછી વિસર્ગ અને વિસર્ગ, કે વાક્યની અંદર શબ્દની સાથે જોડાઈને વિસર્ગ લખાય છે અને એનું ઉચ્ચારણ હ તરીકે થાય છે, હ દાખલા તરીકે ની સંદે, ની સંદે તો ત્યાં વચ્ચે ની અને સની વચ્ચે આ વિસર્ગ મૂકવામાં આવે છે। એ જ રીતે અહીંયા ગુરુ વિરામ છે, ગુરુ વિરામ પણ હમણાં મેં કહ્યું એ પ્રમાણે કોઈ વ્યક્તિ કે વસ્તુ નો નિર્દેશ કરતી વખતે જ્યારે આપણે વિરામ લેવાનો થાય છે અને કોઈએ કહ્યું છે એવા અને એના જ કહેલા શબ્દો આપણે ફરીથી પાછા ટાંકવાના હોય છે ત્યારે ગુરુ વિરામ બંને તમને દેખાવમાં ચિહ્નો સરખા લાગે છે પણ બંનેમાં ફરક એ છે કે શબ્દની સાથે જોડાઈને વિસર્ગ લખાય છે, જ્યારે ગુરુ વિરામ છે એ શબ્દથી અલગ લખાય છે। દાખલા તરીકે ગુરુ વિરામ ગાંધીજીએ કહ્યું, બરાબર, પછી એ ડબકા કરીને એમને જે કહ્યું છે આપણે અવતરણમાં લખીએ છીએ, તો આ રીતે ગુરુ વિરામ અહીંયા આપણે વાપરી શકીએ છીએ। ત્યાર પછી લાઘવ ચિહ્ન અહીંયા નીચે ગુણવિરામ ઉપર આપણે અહીંયા લાઘવ ચિહ્ન જે છે કોઈ પૂરા શબ્દને ન લખતા એમાં ટૂંકમાં દર્શાવવું હોય, દાખલા તરીકે ડૉક્ટર લખવું છે આપણે, બરાબર, લાઘવ ચિહ્ન તો ડૉક્ટર લખવું છે ત્યાં આપણે આખું ડૉક્ટર ન લખતા આવવું છે। પછી લિમિટેડ કંપની લિમિટેડ એવું આપણે લખવું છે તો ત્યાં પણ આપણે લી કરીને, પછી લિખિતન લખતા હોઈએ ત્યાં લિખિતન આખો શબ્દ લખતા નથી એમાં પણ લી કરીને આ પ્રમાણે અહીંયા ડબ્બુ કરીએ છીએ, એને લાઘવ ચિહ્ન કહેવાય, બરાબર। હવે લોક ચિહ્ન આ રીતે વચ્ચે તમને દેખાયું હોય લોક ચિહ્ન, બરાબર, લોક ચિહ્ન તો દાખલા તરીકે દહાડો શબ્દ છે પણ આપણે તળપદી ભાષામાં દાડો બોલીએ છીએ, દાડો, તો આ શું છે લોકચિહ્ન છે। તો આ રીતે જ્યાં લોકચિહ્ન દર્શાવવામાં આવે છે ત્યાં મતલબ વચ્ચેથી જ્યાં શબ્દ લોક થયો હોય ત્યાં લોકચિહ્ન મૂકવામાં આવે છે। તો અવતરણ ચિહ્ન એમાં ડબલ બી હોય અને સિંગલ બી હોય, અવતરણ ચિહ્ન અવતરણ ચિહ્ન, તો આ પ્રમાણે તેને તમારે વાક્યની અંદર કોઈના ટાંકેલા શબ્દોને એ જ પ્રમાણે કોઈ પણ ફેરફાર કર્યા વગર લખવાના છે, કોઈના બોલાયેલા શબ્દો ને એ જ પ્રમાણે તમારે લખવાના હોય ત્યારે ડબલ અવતરણ ચિહ્નનો ઉપયોગ થાય છે, જ્યારે કોઈ ગદ્ય
વગર કે પદ્યનું શીર્ષક હોય કે કોઈ લેખકની મહત્વની કૃતિ હોય કે એવું કોઈ જ્યારે તમારે લખવાનું થાય છે ત્યારે એને સિંગલ અવતરણ ચિહ્નમાં લખવાનું થાય છે. તો આ પ્રમાણે તમારે બધા જ અવતરણ ચિહ્નો કેવી રીતે લખાય છે અને કઈ જગ્યાએ લખાય છે એ ખાસ શીખવાનું છે. ગુજરાતી ભાષાની અંદર આપણે અવતરણ ચિહ્નોનું મહત્વ, મતલબ વિરામ ચિહ્નોનું મહત્વ ખૂબ જ છે અને વિરામ ચિહ્નો મૂકીને જ આપણે સારામાં સારું લખાણ, શુદ્ધ અને સારું લખાણ લખી શકીએ. એટલે ભાષાની અંદર વિરામ ચિહ્નોનું ખૂબ જ મહત્વ છે. પછી ટપકા, ટપકા ક્યારે કરવામાં આવે છે? તો જ્યારે કોઈ વિધાન લખતા લખતા અધૂરું રહી જાય છે કે કપાઈ જાય છે ત્યારે ટપકા કરવામાં આવે છે. હવે જુઓ, વિરામ ચિહ્નો મુખ્ય ચાર પ્રકારના હોય છે. એક તો છે સમાપન. તો સમાપનની અંદર વાક્યના અંતે આવતા આરોહ અવરોહને સૂચવતા વિરામ ચિહ્નોનું કાર્ય સમાપન દર્શાવવાનું છે. એટલે કે વાક્ય પૂરું થયું છે એવું દર્શાવવાનું કાર્ય છે. એમાં પૂર્ણવિરામ આવે, પ્રશ્નાર્થ ચિહ્ન આવે, ઉદ્ગાર ચિહ્ન આવે, એ ત્રણે ત્રણ જે છે સમાપનમાં આવે. પૂર્ણવિરામ, ઉદ્ગાર ચિહ્ન, પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન, આ ત્રણે ત્રણ જે છે એ વિરામ ચિહ્નમાં સમાપનનું કાર્ય કરે છે. કોઈ પણ વિધાન આપણે લખ્યું છે તો એ વિધાન સમાપ્ત થયું, પૂરું થયું એવું દર્શાવ્યું છે. આપણે વિધાન જોઈએ કે અલગ મલગની વાતો કરતા અંદર વહેલી આવશે. અલગ મલગની વાતો કરતા નિંદર વહેલા આવશે, નિંદર વહેલી આવશે. તો વિધાન આપણું અહીંયા શું થયું? પૂરું થયું. કે અલગ મલગની વાતો કરતાં આપણે બધા ભેગા થયા હોઈશું તો અલગ મલગની વાતો કરતાં કરતાં આપણને નિંદર વહેલી આવશે. તો અહીંયા આપણું વિધાન શું થાય છે? પૂરું થાય છે. ત્યાં આપણે પૂર્ણ વિરામ મૂકીએ છીએ, બરાબર. પછી પ્રશ્નાર્થ ચિહ્નનું એક ઉદાહરણ લઈએ. માહિતી મેળવવા માટે તમે ક્યાં ગયા હતા, તમે કેટલા વાગ્યા સુધી જાગો છો, તમે આજે શું ખાધું, તમે કેટલા વાગ્યા સુધી વાંચો છો, તમે કેવી કેવી રમતો રમો છો, આવા બધા પ્રશ્નો પૂછવા માટે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થાય છે. તો તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો, તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો, આપણને ખબર નથી કે આપણને ક્યાં લઈ જાય છે. ત્યારે આપણે પ્રશ્ન પૂછ્યો કે તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો, ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે. પછી આજે તો મારું જીવન ધન્ય થઈ ગયું અને આ સાંભળી ફકીર તો આખી મસ્જિદમાં નાચવા લાગ્યો. ઓ અરે, કેવું સુંદર, કેવું અદ્ભુત દ્રશ્ય, અદ્ભુત દ્રશ્ય. અહીંયા આપણે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા આપણે ઉદ્ગાર ચિહ્નને બદલે અલ્પવિરામ પણ મૂકીને પછી છેલ્લે ઉદ્ગાર ચિહ્ન આપણે મૂકીએ. અરે, કેવું અદ્ભુત દ્રશ્ય. પછી અલ્પવિરામનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? તો બજારમાંથી પૂજાપો, ઓરસિયા, તુલસી માળા વગેરે વસ્તુઓ હું લઈને આવી. તો અલ્પવિરામનો ઉપયોગ આપણે આજે મેં દાળ, ભાત, શાક અને રોટલી બનાવી. અહીંયા આપણે અલ્પવિરામનો ઉપયોગ કરીએ કે કઈ કઈ વસ્તુ બનાવી? તો દાળ, ભાત, શાક, ત્રણે ત્રણ, દાળ અને ભાત અને શાક અને એવું અને મૂકતા નથી અને સીધું આપણે દાળ, ભાત, શાક અને રોટલી એની ત્યારે આપણે અલ્પવિરામનો ઉપયોગ કરીએ છીએ. પછી અર્ધ અલ્પવિરામની અંદર આપણે જોઈએ ઉદાહરણ. તો યોગ્ય પદ જૂથ દર્શાવવા માટે, યોગ્ય પદ જૂથ દર્શાવવા માટે અર્ધ અલ્પવિરામનો ઉપયોગ થાય છે. તો દાખલા તરીકે અમારી શાળામાંથી દોડમાં મોહન, ચૈતાલી અને રાજ
पछी भाला फेंक में नीता जगन, खोखो में चैताली, नीता फाल्गुनी, चित्रा वगैरे ने टीम कारेट में जगन, राजेश, शीतल अने निकिताए भाग लीधो हतो। तो आ बधु जारे आपणे लखीए छीए त्यारे वच्चे वच्चे ज्यां अटकीए छीए त्यां अर्ध अल्प विरामनो उपयोग करवामां आवे छे। योग्य पद जूथ दर्शावा माटे अर्ध अल्प विरामनो उपयोग करवामां आवे छे। वाक्य ज्यारे आपणे वांचता होईए त्यारे वाक्यनी अंदर અમારી શાળામાં દોડમાં મોહન, પછી ચૈતાલી, ચૈતાલી, ચિત્રા, પછી હવે અવતરણ ચિહ્ન લઘુરેખા, જ્યારે આપણે શબ્દો તૂટે છે લઘુરેખા ત્યારે દર્શાવવામાં આવે છે। માતા પિતા, માતા પિતા આ રીતે પણ આપણે એને દર્શાવીએ, અથવા તો લઘુરેખાનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ છીએ, તો જ્યારે લખતી વખતે કોઈ શબ્દ તૂટે છે અને પછી એને નવી લીટીથી લખવાનું શરૂ કરવું પડે છે ત્યારે। પછી ગુરુરેખાને આપણે ગાંધીજીએ આપણા ઉદાહરણ લીધું હતું મેં કે ગાંધીજીએ કહ્યું, પછી શું કહ્યું કે ત્યાં આપણે અવતરણ ચિહ્નમાં લખીએ કે સત્ય એ જ પરમેશ્વર છે, સત્ય એ જ પરમેશ્વર છે। તો અહીંયા આપણે એમને કહેલા શબ્દોને અહીંયા ટાંકી દીધા, આપણે ગુરુ વિરામ કર્યો અને એમના કહેલા શબ્દોને આપણે અવતરણ ચિહ્નમાં બાંધી દીધા। પછી નિસર્ગ, નિસ્તબ્ધ થયેલા લોકો જાગૃત થયા, તો અહીંયા નિ શબ્દ કોનો આપણે ઉચ્ચાર કરીએ છીએ। ચલો ગુરુ અહીંયા ગુરુ વિરામ કરી દઈએ, આપણે ગુરુ વિરામ અને અહીંયા ગુરુ રેખા, ગુરુરેખામાં કોઈ પણ વસ્તુ હોય તો જે કહેવાનું છે એની અંદર બી બીજું આપણે કે જ્યારે એમ કે લખવાનું થાય છે ત્યારે ગુરુરેખાનો ઉપયોગ થાય છે। એટલે કે લાંબી રેખા કોઈના અનુસંધાનમાં આપણે લખવું હોય ત્યારે ગુરુરેખાનો ઉપયોગ થાય। લાલવ ચિહ્ન તો ડૉક્ટરને બદલે ડૉક્ટર ટૂંકમાં લખતી વખતે તેનો ઉપયોગ થાય। પછી લોક ચિહ્નો, લોકચિહ્નનો ઉપયોગ દહાડો ને બદલે દાડો, બરાબર લોકચિહ્નનો ઉપયોગ આપણે
પછી કોઈ આવીને આવી સૂર્યની વાત કરે, કોઈ આવીને તો કોને બદલે, કોઈને બદલે કો, કોને બદલે કો, કોઈ આવીને આવી સૂર્યની વાત કરે એને બદલે આપણે કો લખીએ ત્યારે રૂપ ચિહ્નનો ઉપયોગ થાય છે. અને અવતરણ ચિહ્ન, તો અવતરણ ચિહ્ન તો અહીંયા આપણે આવી ગયા કે તેમણે ભાઈ, તેમણે કહ્યું, તેમણે કહ્યું, તેમણે કહ્યું. ત્યાર પછી અવતરણમાં એમને શું કહ્યું તો એ આપણે અવતરણમાં લખવાનું છે. ભાઈ ક્યાં જઈ આવ્યા, તેમણે કહ્યું. અલ્પવિરામ મૂકીને અવતરણમાં ભાઈ ક્યાં જઈ આવ્યા, બરાબર. પછી પ્રશ્નચિહ્ન મૂકીને અવતરણ પૂરું કરવાનું. અને પછી ગુરુ રેખા, અહીંયા વચ્ચે જગ્યા નહોતી એટલે આપણે એને છેદી લઈ લઈએ છીએ. ગુરુ ગુરુ રેખા, તો એની અંદર સો ટચનું સોનું ઘરેણું તો એક જ છે. સો ટચનું સોનું એના જ અનુસંધાનમાં ઘરેણું તો એક જ છે. સો ટચનું સોનું ઘરેણું તો એક જ છે કરીને ગુરુ વિરામ મૂકીને પછી આપણે લખીશું ભણતર. અહીંયા બધા ચિહ્નોનો ઉપયોગ થયો. જો ગુરુ રેખાની અંદર સો ટચનું સોનું, અહીંયા ગુરુ રેખા, સો ટચનું સોનું શું છે એના જ અનુસંધાનમાં જ્યારે આપણે કંઈક બીજું દર્શાવવાનું છે ત્યારે ઘરેણું તો એક જ છે એ ત્યાં આપણે એના અનુસંધાનમાં એને લખતું વાક્ય લખ્યું. અને પછી અહીંયા ગુરુ વિરામ કરીને ભણતર, બરાબર. તો આ રીતે આપણે વિરામ ચિહ્નો વાક્યની અંદર યોગ્ય રીતે મૂકવા જરૂરી છે. વિરામ ચિહ્નો થકી જ આપણે સારામાં સારું લેખન કાર્ય કરી શકીએ. ફરીથી એકવાર આપણે સમજી લઈએ કે પૂર્ણવિરામનો ઉપયોગ ક્યારે થાય છે. તો અલગ અલગની વાતો કરતાં અંદર રહેલા ક્ષેત્રે અહીંયા વાક્ય પૂરું થતાં પૂર્ણવિરામ આવે છે. ત્યાર પછી પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ ક્યારે થાય છે, તો તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો ત્યાં પ્રશ્ન પૂછ્યો એટલે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે. પછી ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ ક્યાં થાય છે, તો અરે કેવું અદ્ભુત દ્રશ્ય, ત્યાં ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. તો પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન એ સમાપન દર્શાવવાનું કાર્ય કરે છે. ઉદ્ગાર ચિહ્નમાં પ્રથમ વાક્યાંશમાં જે વિગતો હોય તેનું વિવરણ, સ્પષ્ટતા કે પ્રકાર આદિ બાબતોનો બીજા વાક્યાંશમાં નિર્દેશ થયો હોય છે તે સૂચવવા માટે ગુરુવિરામ કે ગુરુરેખા આદિ વિરામ ચિહ્નો વપરાય છે. ઉદ્ઘાટન કર, ઉદ્ઘાટનમાં કયા કયા વિરામ ચિહ્નો આવે, ઉદ્ઘાટનમાં કયા કયા વિરામ ચિહ્નો આવે, તો પ્રથમ વાક્યમાં જે વિગતો રજૂ થઈ છે એના જ વિવરણમાં સ્પષ્ટતા કરવા માટે, એટલે કે ગુરુવિરામ કે ગુરુરેખાની વાત કરે છે. તો ગુરુવિરામ ને ગુરુરેખા તો પ્રથમ વાક્ય જે છે એના જ અનુસંધાનમાં એનું જ ઉદ્ઘાટન કરવા માટે આ વસ્તુ છે. અહીંયા તો અહીંયા આપણે ગુરુવિરામ પણ મૂકી, ગુરુરેખા પણ મૂકી શકીએ અને ગુરુવિરામ પણ મૂકી શકીએ. બંને અવતરણ ચિહ્નનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો ઉદ્ઘાટન કરવા માટે પ્રથમ વાક્યાંશમાં જે વિગતો હોય તેનું વધુ વિવરણ, સ્પષ્ટતા કે પ્રકાર આદિ દર્શાવવા માટે ગુરુવિરામ કે ગુરુરેખાનો ઉપયોગ કરવામાં આવે છે. પછી વિભાજન, તો વિભાજનની અંદર અર્થગ્રહણની સરળતા માટે શબ્દો, પદો, વાક્યાંશોને વિભાજિત કરવામાં આવે ત્યારે અલ્પવિરામ મૂકાય છે, અથવા અર્ધ અલ્પવિરામ કે વિગ્રહ રેખા કે ગુરુરેખા મૂકવામાં આવે છે. પછી સીમાંકન, સીમાનું અંકન કરવા માટે કે જે શબ્દ, પદ, પદસમૂહ, વાક્યાંશ કે ગૌણ વાક્યને વિશેષ રીતે દર્શાવાયા હોય ત્યાં
તેમને જોડવા કે પ્રયોજેલા વિરામચિહ્નોની વચ્ચે મૂકવામાં આવે છે. તો વિશેષ બાબતોનો આરંભ અંતની સીમા દર્શાવતા હોવાથી હંમેશા જોડમાં જ વપરાય છે. અવતરણ ચિહ્નો એકવડા પણ હોય, એકવડા એટલે સિંગલ, એકવડા એટલે આ રીતે અને બેવડા એટલે આ રીતે. તો અવતરણ ચિહ્નો બે રીતે લખાય છે, એકવડા પણ લખાય અને બેવડા પણ લખાય છે. પછી આમ ભાષાની અંદર આપણે વિરામચિહ્નોનો ઉપયોગ કરતા થઈએ અને આપણું લેખન કાર્ય સારામાં સારી રીતે લખી શકીએ એ માટે આપણે પ્રયાસ કરવો જોઈએ, બરાબર. તો આજે આપણે આ વિરામચિહ્નો વિશે જે અભ્યાસ કર્યો એના અનુસંધાનમાં તમારે એક પેરેગ્રાફ લખવાનો છે, જે પેરેગ્રાફની અંદર તમારે મોટાભાગના વિરામચિહ્નોનો ઉપયોગ થાય એવો પેરેગ્રાફ પસંદ કરવાનો છે. અને પછી એ રીતે તમારે પેરેગ્રાફની અંદર વિરામચિહ્નો મૂકીને ફરીથી એ પેરેગ્રાફને સારી રીતે લખવા પ્રયાસ કરવાનો છે. ઓકે, હવે તમને એ ખ્યાલ આવી ગયો હશે કે વિરામચિહ્નો કયા કયા છે, ક્યારે એનો ઉપયોગ થાય છે. પૂર્ણવિરામ, પ્રશ્નચિહ્ન, ઉદ્ગારચિહ્ન, અલ્પવિરામ, અર્ધ અલ્પવિરામ, લઘુરેખા, ગુરુવિરામ, વિસર્ગ અને લાઘવ ચિહ્ન, લોપચિહ્ન, અવતરણ ચિહ્ન, ગુરુરેખા. તો તમારે જે વિરામચિહ્નો છે એના નિશાન યાદ રાખવાના છે, કારણ કે પરીક્ષામાં એવું પણ પૂછે કે ધારો કે આટલું તમે કોર્સમાં આપી દીધું છે, અથવા તો પ્રશ્ન એવો છે કે નીચે આપેલા વિરામચિહ્નોમાંથી કયું અલ્પવિરામ છે, અને પછી તમને ચાર ઓપ્શન આપ્યા હોય કે આનો પૂર્ણવિરામ મૂકેલો હોય, પ્રશ્નાર્થ મૂકેલો હોય, ઉદ્ગાર મૂક્યો હોય અને અલ્પવિરામ મૂક્યું હોય. તો આ ચારમાંથી કયું અલ્પવિરામ છે એ તમારે જ્યારે દર્શાવવાનું થાય ત્યારે જો તમને વિરામચિહ્નોના કેવા હોય એ યાદ હોય તો તમે ત્યાં તમારો જવાબ સારી રીતે અને સાચો લખી શકો, બરાબર. એટલે કેવી રીતે લખાય છે એ પણ ખાસ ધ્યાન રાખવાનું અને ક્યાં મૂકવામાં આવે છે, કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય છે એ પણ તમે યાદ રાખો. તો પેરેગ્રાફમાં એ પ્રમાણે વિરામચિહ્નો મૂકીને સારી રીતે તમે પેરેગ્રાફ લખી શકો, બરાબર. હવે મને આશા છે કે તમે સારી રીતે વિરામચિહ્નો શીખી ગયા હશો, પેરેગ્રાફ લખવાનો પ્રયત્ન કરશો તો વધુ મહાવરાથી તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, થેન્ક યુ.